વેલકમ ટુ યુગદર પણ એકેડેમી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે ગુજરાતના કલા સંસ્કૃતિક વારસાની અંદર છે ગુજરાતના મેળાઓ, આની અંદર છે આપણે અંબાજીના મેળા વિશે ચર્ચા કરવાની છે. અગાઉના ઘણા બધા વિડીયો છે આપણે મેળાના બનાવી ગયેલા છે, જે તમે પ્લેલિસ્ટની અંદર તમે જોઈ શકો છો. આજે આપણે ચર્ચા કરશું ઉત્તર ગુજરાતમાં ભરાતો છે અંબાજીનો મેળો, બરોબર. હવે તમને પ્રશ્ન થાય કે આ અંબાજીનો મેળો ક્યાં ભરાઈ છે, તો કે અંબાજીનો મેળો છે ગુજરાતમાં છે એ ત્રણ શક્તિનો. અહીંયા કયો જિલ્લો આવી ગયેલો છે, તો કે બનાસકાંઠા જિલ્લો. આ બનાસકાંઠા જિલ્લાની અંદર તાલુકો છે દાંતા. કયો તાલુકો આવી ગયેલો છે? દાંતા તાલુકો. આ દાંતા તાલુકાની અંદર જે મંદિર આવી ગયેલું છે, કયું મંદિર? તો કે અંબાજી માતાનું મંદિર. કયું મંદિર આવી ગયેલું છે? અંબાજી માતાનું મંદિર. આ જ અંબાજી માતાના મંદિરે બરોબર જે મેળો ભરાય છે ને, એ મેળાનું નામ છે અંબાજીનો મેળો. કયો મેળો ભરાય છે? તો કે અંબાજીનો મેળો. તો પ્રશ્નો મિત્રો એવો પૂછી શકે તમને કે અંબાજીનો મેળો જે આવી ગયેલો છે ને, એ બનાસકાંઠા જિલ્લાના કયા તાલુકામાં ભરાય છે? તો કયા તાલુકામાં? તો કે દાંતા તાલુકાની અંદર ભરાય છે. હવે આગળ જોઈએ આપણે, તો કે આ જે મેળો ભરાય છે ક્યારે ભરાય છે? તો કે ભાદરવી પૂનમ, બરોબર. ક્યારે ભરાય છે? ભાદરવી પૂનમના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે. એટલે ઘણી વખત છે અંબાજીના મેળાને જે એ ભાદરવા પૂનમના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજીના મેળાને ઘણી વખત કયા નામે ઓળખવામાં આવે છે? ભાદરવી પૂનમના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે કઈ નદીના કિનારે ભરાય છે? તો કે આ જે નદી ભરાય છે બરોબર, એ નદી આવી ગયેલી છે સરસ્વતી નદી. કઈ નદીના કિનારે ભરાય છે? તો કે સરસ્વતી નદીના કિનારે બનાસકાંઠા જિલ્લાની અંદર દાંતા તાલુકાની અંદર ભાદરવી પૂનમનો મેળો. એટલે કયો મેળો? તો કે અંબાજીનો મેળો રહી ગયેલો છે, બરોબર. હવે આ અંબાજીનો મેળો છે એ કઈ ટેકરીઓ ઉપર ભરાય છે? કઈ ટેકરીઓ ઉપર ભરાય છે? તો આપણને ખબર છે કે વિશ્વની સૌથી જૂની પર્વતમાળા છે ને, એ ક્યાંથી ચાલુ થાય છે? તો કે દિલ્હીથી ચાલુ થઈ છે. ક્યાંથી ચાલુ થઈ છે? દિલ્હીથી. એ દિલ્હીથી આવતા 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 ગુજરાતની અંદર પ્રવેશ કરે છે, અને ગુજરાતમાં અલગ અલગ છે એના પહાડી વિસ્તાર આવી ગયેલા છે. એમાંથી એક જે વિસ્તાર આવી ગયેલો છે ને, એને કહેવામાં આવે છે આરાસુરની ટેકરી. શું તરીકે ઓળખવામાં આવે છે? આરાસુરની ટેકરી. આ જ આરાસુરની ટેકરીઓ ઉપર છે જે અંબાજી માતાનું મંદિર આવી ગયેલું છે. ત્યાં કયો મેળો ભરાય છે? તો કે ત્યાં મેળો ભરાય છે અંબાજીનો મેળો. કયો મેળો ભરાય છે? અંબાજીનો મેળો ભરાય છે. તો અંબાજીનો મેળો છે કઈ ટેકરીઓ ઉપર એવું તમને પૂછે, તો આરાસુરની ટેકરીઓ ઉપર. ક્યારે ભરાય છે? તો કે ભાદરવી પૂનમના રોજ ભરાય છે. બનાસકાંઠા જિલ્લાના કયા તાલુકામાં ભરાય છે? તો કે દાંતા તાલુકાની અંદર ભરાય છે, બરોબર. દાંતા તાલુકામાં ભરાય છે. કઈ નદીના કિનારે ભરાય છે? તો કે સરસ્વતી નદીના કિનારે ભરાય છે. કઈ નદીના કિનારે ભરાય છે? સરસ્વતી નદીના કિનારે ભરાય છે. હવે જે આ મેળો ભરાય છે બરોબર, એની પાછળનો ઇતિહાસ શું રહી ગયેલો છે? તો એવી માન્યતા રહી ગયેલી છે કે જે મહિષાસુર હતા, બરોબર, જે મહિષાસુર હતા એનો વધ કોણે કર્યો હતો? તો કે એનો વધ કર્યો હતો અંબા માતાએ, બરોબર. કોણે કરી ગયેલો હતો? અંબા માતાએ. એવું કહેવાય કે 9 દિવસ અને 9 રાત્રિ સુધી શું કર્યું હતું? યુદ્ધ કર્યું હતું. અને અંતે અંબા માતાએ મહિષાસુરનો શું કરી નાખ્યો હતો? વધ કરી નાખ્યો હતો. અને મહિષાસુરનો જે વધ કરીને છે બરોબર, માં અંબે, માં અંબે છે એ ગબ્બર ગોખની અંદર સ્થાન પામે છે, બરોબર. જે ગબ્બર ગોખ આવી ગયેલી છે ત્યાં પોતાનું સ્થાનક બનાવે છે. અને આ જ સ્થાનક જ્યાં બનાવી ગયેલું છે, જ્યાં અંબાજી માતાનું મંદિર આવી ગયેલું છે, બરોબર. એટલા માટે ભાદરવી પૂનમના દિવસે છે ઘણા બધા યાત્રિકો છે પગપાળા કરીને ક્યાં જાય છે? તો કે અંબાજીના મેળામાં જાય છે, અંબાજી માતાના દર્શન કરવા માટે જાય છે, બરોબર. તો આવી વિશેષતા રહી ગયેલી છે અંબાજીના મંદિરની, વિશેષતા આવી રહી ગયેલી છે, બરોબર. તો આ હતો અંબાજીનો મેળો. આટલી વિશેષતા છે તમારે અંબાજીના મેળાની યાદ રાખવાની છે. હવે આપણે આગળ જોઈએ તો બનાસકાંઠા જિલ્લાની અંદર છે ને ઘણા બધા મેળાઓ ભરાય છે, બરોબર. આ તો આપણે વાત કરી છે અંબાજીના મેળાની, આપણે વાત કરી ગયેલી છે. હવે આપણે વાત કરીએ કે બનાસકાંઠા જિલ્લાની અંદર અંબાજીના મેળા સિવાય કયા મેળા પૂછાય છે. કદાચ આપણને એક માર્કની અંદર પરીક્ષામાં પૂછાય જાય, તો પહેલા મેળાનું નામ યાદ રાખજો બાલારામનો મેળો. કયો મેળો યાદ રાખજો? બાલારામનો મેળો. એક બીજા મેળાનું યાદ રાખવાનું છે ઢીમ ધણીધરનો મેળો. કયો મેળો યાદ રાખવાનો છે?
મગરવાળા નો મેળો. કયો મેળો? તો કે મગરવાળા નો મેળો. મગરવાળા નો મેળો પણ ક્યાં ભરાય છે? તો કે બનાસકાંઠા જિલ્લાની અંદર ભરાય છે. એના પછી જોઈએ તો ચોથા મેળાનું નામ, ચોથા મેળાનું નામ શું રહી ગયેલું છે? તો કે કટાવ ધામ નો મેળો. કયો મેળો? તો કે કટાવ ધામ નો મેળો. કટાવ ધામ નો મેળો પણ ક્યાં ભરાય છે? તો કે બનાસકાંઠા જિલ્લાની અંદર ભરાય છે. એટલે ચાર ઓપ્શન થઈ ગયા આપણા. તો એવો પ્રશ્ન પૂછાઈ શકે કે બનાસકાંઠા જિલ્લાની અંદર નીચેના માંથી કયો મેળો ભરાતો નથી. આવી રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકાય કે બનાસકાંઠા જિલ્લામાંથી કયો મેળો ભરાતો નથી. આ ચાર ઓપ્શન માંથી તમને ત્રણ ઓપ્શન સાચા આપી ગયેલા હોય, એક ઓપ્શન છે તમને કોઈ બીજું આપી ગયેલું હોય છે, બરોબર? તો આટલા ઓપ્શન તમારે યાદ રાખવાના છે. ફરી પાછું કહું છું, બાલારામ નો મેળો, ભીમ ધણીધર નો મેળો, મગરવાળા નો મેળો અને કટાવ ધામ નો મેળો. એના પછી પાંચમો મેળો જોઈએ. તો અહીંથી તો તમારે છે સિમ્પલ રીતે યાદ રાખવાનું છે, બરોબર? એના શબ્દો જ તમને ખબર પડી જશે કે આવો મેળો છે કઈ બનાસકાંઠા જિલ્લાની અંદર ભરાય છે. કઈ રીતે આપી ગયેલા છે? તો કે વિશ્વેશ્વર મહાદેવ નો મેળો. વિશ્વેશ્વર મહાદેવ નો મેળો પણ ક્યાં ભરાય છે? બનાસકાંઠા જિલ્લાની અંદર. હવે જે વિશ્વેશ્વર મહાદેવ નો મેળો ભરાય છે, તો પ્રશ્ન તમને એવો પૂછી શકીએ કે વિશ્વેશ્વર મહાદેવ નું મંદિર છે એ ગુજરાતના કયા જિલ્લાની અંદર આવી ગયેલું છે? આવા પ્રશ્નો મંદિરના પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે, કારણ કે એ મંદિરના આંગણે મેળો ભરાય છે, એટલા માટે થોડો ઘણો ફેમસ હોય શકે, બરોબર? અને નજીકની એક્ઝામની અંદર કોઈ આવતી હોય ને વિશ્વેશ્વર મહાદેવનો છે મેળો ભરાણો હોય, તો તમને મેળાનો પણ પ્રશ્ન પૂછી શકે અથવા મંદિરનો પણ પ્રશ્ન પૂછી શકે, બરોબર? એ તમારે કરંટમાંથી સીધું આવી જાય છે. એના પછી જોઈએ તો એક મેળો ભરાય છે મોકેશ્વર નો મેળો. કયો મેળો ભરાય છે? મોકેશ્વર નો મેળો ભરાય છે. એના પછી જોઈએ તો મૂળેશ્વર મહાદેવ નો પાટણ વાવ નો મેળો. કયો મેળો ભરાય છે? મૂળેશ્વર મહાદેવ નો છે પાટણ વાવ નો મેળો. તો તમને પૂછી શકે કે ભાઈ મૂળેશ્વર મહાદેવ નું મંદિર પણ ક્યાં આવી ગયેલું છે? તો કે બનાસકાંઠા જિલ્લાની અંદર આવી ગયેલું છે. એના પછી જોઈએ તો નળેશ્વરી માતાનો મેળો. કયો મેળો? તો કે નળેશ્વરી માતાનો મેળો. નળેશ્વરી માતાનો મેળો પણ ક્યાં ભરાય છે? બનાસકાંઠા જિલ્લાની અંદર. અને છેલ્લા મેળાની વાત કરીએ તો ગોગા મહારાજ નું મંદિર મોસ્ટ આઈએમપી, બરોબર? આવું તમને એક્ઝામમાં પૂછી શકે કે ગોગા મહારાજ નું મંદિર છે ક્યાં આવી ગયેલું છે? કે જે મંદિરના આંગણે છે સેભર નો મેળો ભરાય છે, તો એ પણ ક્યાં આવી ગયેલું છે? તો કે બનાસકાંઠા જિલ્લાની અંદર આવી ગયેલું છે. ફરી પાછું જોઈએ તો બાલારામ નો મેળો છે, ભીમ ધણીધર નો મેળો છે, મગરવાળા નો મેળો છે, કટાવ ધામ નો મેળો છે, વિશ્વેશ્વર મહાદેવ નો મેળો છે, મોકેશ્વર નો મેળો છે, મૂળેશ્વર મહાદેવ નો મેળો એટલે કે પાટણ વાવ નો મેળો, નળેશ્વરી માતા નો મેળો અને ગોગા મહારાજ નું મંદિર જેના આંગણે જે સેભર નો મેળો ભરાય છે, બરોબર? તો આ હતા બનાસકાંઠા જિલ્લાની અંદર છે અલગ અલગ જે નાના મોટા મેળાઓ ભરાય છે. અને સૌથી મોટો કયો મેળો ભરાય છે? ભાદરવી પૂનમ નો મેળો. એટલે કયો મેળો? તો કે અંબાજી નો મેળો રહી ગયેલો છે. તો આ પોઈન્ટ હતો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના કલા સંસ્કૃતિક વારસાનો પોઈન્ટ રહી ગયેલો હતો. નેક્સ્ટ વિડીયો ની અંદર છે આપણે કોઈ એક છે નવા મેળા સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.